નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. રાજ્યમાં પાણીની સમસ્યાને લઈ તકલીફ પડી રહી છે, ત્યારે રાજકોટ નજીક ગૌરીદળ ગામ પાસે નર્મદા કેનાલમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી. કેનાલમાં ભંગાણ પડવાને લઈ લાખો લીટર પાણીનો વ્યય થયો. તાત્કાલિક અસરથી પંપિંગ બંધ કરવામાં આવ્યું, તો કેનાલને રિપેર કરવામાં હજુ 24 કલાક જેટલો સમય લાગી શકે છે, જેથી અનેક વિસ્તારમાં પાણી વિતરણને અસર પહોંચી શકે છે. તો ભરૂ નાળે ચોમાસા જેવા દ્રશ્યો આપને જણાવી દઈએ, વરસાદના આ દ્રશ્યો નથી. ના તો ત્યાં વરસાદી ઝાપટું પડ્યું છે, ના વરસાદ પડ્યો છે. આ ભંગાણના કારણે વ્યય થયેલું પાણીના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ. રાજકોટ નજીક ગૌરીદળ ગામ પાસે નર્મદાની કેનાલમાં ભંગાણ પડ્યું છે અને તેના કારણે લાખો લીટર પાણી નો વ્યય થયો. તાત્કાલિક અસરથી પંપિંગ તો બંધ કરી દેવામાં આવ્યું, પરંતુ હવે સૌથી મોટી સમસ્યા છે કેનાલને રિપેર કરવાનું, જેમાં 24 કલાક જેટલો તો સમય લાગી જ શકે છે. 24 કલાક જેટલો સમય લાગશે અને આ 24 કલાક રાજકોટવાસીઓ માટે અતિ ભારે સાબિત થઈ શકે છે. કારણ કે એક તરફ પાણી માટે બુમરાણો પડી રહી છે, સૌરાષ્ટ્રમાં પાણીની તકલીફોની અનેક દ્રશ્યો એવા સામે આવી ચૂક્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે પાણીની કોઈ તકલીફ નથી. સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાયા છે, ઘટના સ્થળેથી અમારી સાથે લાઈવ જોડાયા છે. ગૌતમ, સૌથી મોટો સવાલ એ છે કે એક તો પાણીની અછત, બીજી તરફ પાણી માટે બુમરાણ પડી રહી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં, અને તેમાં પણ આ પ્રકારનું ભંગાણ. 24 કલાક જેટલો સમય દર્શાવવામાં કહેવામાં આવી રહ્યો છે કે રિપેરિંગને 24 કલાક લાગશે, પરંતુ આ 24 કલાક રાજકોટવાસીઓ માટે કેટલા માઠા સાબિત થશે? કારણ કે આપણે ફરી એક વખત જે જગ્યાએથી લીકેજ થયું છે ત્યાંના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. આ એક ખેતરના વાડીના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે. મહત્વનું છે કે જે રીતના લીકેજની ઘટના સામે આવતા જ આજે ખેતર છે તેમાં પણ આપ જોઈ શકો છો કે ખાડો પડી ગયો છે અને તેની અંદર લીકેજ થવાને લીધે પાણીને જે આપને હું નજીક જઈ અને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે રીતના આ લીકેજ થવાને લીધે જે પાણીની સમસ્યા છે તે સર્જાઈ હતી. કારણ કે અત્યારે પણ જોઈ શકો છો 1000 લીટર પાણી છે તે અહીં જે આજે એરિયા છે ત્યાંથી પાણી નીકળી રહ્યું છે. અત્યારે પાણીની અંદર ધૂળ મિક્સ થવાથી ડોળું થવાને લીધે સ્પષ્ટ જોઈ નથી શકાતું, પરંતુ જે આ વિસ્તાર છે આપ જોઈ શકો છો ત્યાંથી જે પાણી છે તે લીકેજ થઈ રહ્યું છે અને લીકેજ થવાને લીધે આ જે આ વિસ્તાર છે ખેતરનો આપને દ્રશ્યો બતાવવામાં આવ્યું. 6 ફૂટથી 7 ફૂટ જેટલો જે ખાડો છે તે પડી ગયો છે. કારણ કે જે રીતના સમગ્ર ઘટના સામે આવી હતી તેને લઈને પોલાણ કે જમીનની અંદરનું જે પોલાણ છે તેમાં પાણી ભરાતા જે ભેજ છે તે ભેજ જમા થયો હોય છે અને તેને લીધે જમીન છે તે ખસક જે હટતી હોય છે અને તેને લઈને ખાસ 6 થી 7 ફૂટ જેટલો જે ખાડો છે તે અહીં જોવા મળ્યો છે. અત્યારે સ્થાનિક તલાટી મંત્રી છે તે પણ અહીં પહોંચ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, હજુ સુધી તંત્ર દ્વારા લગભગ 24 કલાક જેવો સમય થયો છે સ્થાનિકો એવું જણાવી રહ્યા છે, હજી સુધી તંત્રના કોઈ અધિકારીઓ પહોંચ્યા? અધિકારીને ફોન કરીને બંધ તો પાણી કરાવી દીધું. અધિકારીઓ બતાવે ફોન આવ્યો હતો વહેલી સવારે 4 વાગે, ખ્યાલ આવ્યો તો 4 વાગે પાણી તો બંધ કરાવી દીધું. પણ જે પાણી નું ભરેલું હોય પાણી તો આ લીકેજ થાય, ખેડૂત નુકસાની છે. તમે આ બધી આરે આપી અને કેટલા સમય સુધીમાં લીકેજ છે તે સોલ્વ થઈ જશે? સાહેબ, રિપેર કરવા આવે તો 2 કલાક 3 કલાકમાં થઈ જાય. ખાસ કેટલું પાણી અત્યાર સુધીમાં કેટલું પાણી અને કેટલા ખેતરને અસર થઈ છે? સાહેબ, ખેતર તો આ એક જ નુકસાન થઈ છે આટલું આ રે એટલે, પણ આ બધું બુરે એટલે વાર લાગે ને. અધિકારી પણ અહીં થોડી વારમાં પહોંચવાના છે, તે પહેલા આપને ત્યાં જવાનો પ્રયત્ન કરીશું. જે ઘટના સામે આવી હતી મોટું નુકસાન છે તે આ વાડીની અંદર થયું છે, તો બીજી તરફ અધિકારીઓ છે તે પહોંચ્યા છે, ત્યાં જવાનો પણ પ્રયત્ન છે તે આપણે કરીશું. કારણ કે અત્યાર સુધી કોઈ અધિકારીઓ છે તે અહીં જે લીકેજ થઈ છે ત્યાં પહોંચ્યા નહોતા, પરંતુ અત્યારે જે સમસ્યા છે તેને લઈને તૈયાર છીએ.
આ નર્મદાની પાઇપલાઇન છે, 1500 mm ની MS પાઇપલાઇન છે એવું નર્મદાના અધિકારીએ અમને કીધું છે. અને એ લોકોએ કીધું છે કે આ પાણી ડાઉન થાય, જ્યારે પાણીનું લેવલ નીચે બેસી જશે ત્યારે એ લોકો વેલ્ડિંગ ચાલુ કરીને વધુ વધુ ઓછામાં ઓછા સમયમાં ચાલુ કરી દેશે. ખાલી કરવા માટે સ્કાવર વાલ ખોલેલો છે, જે જીડબીએલ ઓથોરિટી જે છે, મને સિનિયર મેનેજર મોદી સાહેબ એમણે જણાવ્યું એ પ્રમાણે એ ખાલી થઈ જશે, પછી એ લોકો રિપેરિંગ કામ હાથ ધરશે. અને એમનો પ્રયત્ન એવો છે, હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું, વીએચ ઉમટ, રાજકોટ મહાનગરપાલિકા. કોઠારિયા આજી ઝોન હેઠળના જે કોઠારિયાના વિસ્તારો આવે છે ગામના, એની એટલે એ તો ડિસ્ટ્રીબ્યુશન, અમે લોકો તો પ્લાન્ટ સાઈડ ના છે, ડિસ્ટ્રીબ્યુશન સાઈડ જે છે એ સાહેબ નર્મદાની જીડબ્લ્યુઆઈએલ ની પાઇપલાઇન છે. નર્મદાની પાઇપલાઇન આ સીધી આપણે કોઠારિયા વિસ્તારને આપણે સર્વ કરીએ છીએ. એનાથી કોઠારિયાના અમુક વિસ્તારો જે નર્મદાની પાઇપલાઇનમાંથી સર્વ થાય છે એ લોકોને પાણી મળવામાં મુશ્કેલી પડશે. જ્યારે આ લાઇન રિપેર થઈ જશે ત્યારે આપણે કોઠારિયા વિસ્તારને પાણી આપી શકશું. ત્યાંથી આગળ પણ ક્યાંય જાય છે એ લોકોના ગામડા કયા આવે છે એ આપણને ખ્યાલ નથી, પણ નર્મદાની પાઇપલાઇન આગળ પણ જાય છે એટલે એ લોકોને પણ કદાચ અસર થશે. એ નર્મદાના અધિકારીઓ જ કહી શકશે. નવું રાજકોટ છે તેમાં પણ પાણી નથી મળતું, વોર્ડ નંબર 9 માં પણ ઘણા બધા વિસ્તારમાં પાણી નથી આવ્યું, એક નંબરમાં પાણી નથી આવ્યું, શું કહેશો આના કારણે જ નથી આવ્યું કે શું છે? આના કારણે કોઠારિયા સિવાયનો કોઈ પણ વિસ્તાર ડિસ્ટર્બ થતો નથી. આપણું સિટીનું દરેક જગ્યાએ પાણીની વિતરણ વ્યવસ્થા એકદમ સરળ રીતે અને વ્યવસ્થાથી ચાલે છે. ભંગાણ હવે આ લોકો જયારે ખોદાણ કરે ત્યારે ખબર પડશે કે ક્યારે તૂટી ગયું છે. અમે સાહેબ અમે અહીંયા જઈને જોયું વેલ્ડિંગ તૂટી ગયું છે, એટલે કોઈ તોડ્યું હોય કે એમ ટેકનિકલ રીતે જ તૂટ્યું છે અથવા તો ઓટોમેટિક જયારે જયારે નર્મદાના અધિકારીઓ આવીને જોશે આખું ત્યારે અમને ખ્યાલ આવશે, એ અમને કહેશે. લાઈન ખાલી થતા કેટલી વાર લાગશે એ તો વાત થઈ હશે ને, કારણ કે પાણી એટલું આવી રહ્યું છે. એ લોકોએ અત્યારે કીધું કે પાણી બધું ભરાઈ ગયું છે, જ્યારે હવે એ આવીને જોશે ત્યારે ખબર પડશે. એની સાથે સતત સંપર્કમાં છીએ અને એ લોકોને કીધું છે, ત્યાં મોદી સાહેબ છે, પછી માકડિયા સાહેબ છે, બધા વિસ્તારનું કીધું. આમને આમ પરિસ્થિતિ રહી, સુકાવાની વાત જોઈએ તો આવતીકાલે કોઠારિયા વિસ્તારને પાણી નહીં મળે કે શું? ના ના, એ લોકોએ કીધું છે કે વિધિન 24 અવર્સ તો થઈ જશે. પછી 24 કલાક એટલે અત્યારે હજી એ લોકો આવ્યા નથી, તો 24 કલાક થઈ તો આવતીકાલે પણ 11 વાગે પછી રીપેર. હવે આવતીકાલે 11 વાગે પણ જો એટલે એ લોકોએ કીધું છે આપણને, એ લોકોનો SMS આવ્યો હતો. હા, કેટલા દિવસ ચાલે એટલું પાણી વેડ પડ્યું છે એ આપણે ન કહી શકીએ. સર અંદાજે કેટલું પાણી છે? આ ક્યાંથી પાણી આવે છે, ક્યાં જાય છે? દેખાય આપણે ક્યાંથી નીકળે છે પાણી? આ નર્મદાની NC-12 પાઇપલાઇન કહીએ છીએ આપણે. સૌની યોજના અંતર્ગત છે ના? સૌની યોજના તો આપણે આજી અને ન્યારીમાં આવે છે. આ નર્મદાની કેનાલની પાઇપલાઇન છે, નર્મદા કેનાલમાંથી જે આવે છે ને રાજકોટ સુધી. કોઠારિયા તરફ જાય છે આ એ લાઈન માટેની વ્યવસ્થા છે, એનાથી આપણો જે દૈનિક જે પુરવઠો આપણને જે રાજકોટ ને પૂરો પાડવામાં આવે છે એને અત્યારે કોઈ અસર નથી પહોંચવાની. આ જે છે પાર્ટ જે કહેવાય કે રાજકોટ નો કોઠારિયા સાઈડ નો વિસ્તાર છે, એટલા પૂરતો અત્યારે પ્રશ્ન ઉભો થયો છે. એટલે એ લોકોએ હમણાં થોડી વાર પહેલા અમારે જે મોદી સાહેબ સાથે વાત એમણે એશ્યોરન્સ આપ્યું છે કે અમારો એમનો પ્રયત્ન એવો છે કે મોડી રાત સુધીમાં લગભગ રિપેર થઈ જશે અને આવતીકાલે રી એસ્ટાબ્લિશ થઈ જશે એવું એમણે કહ્યું છે. ઓકે, અને મહત્વનું છે કે જે રીતના સમગ્ર આપણે દ્રશ્યો ફરી એક વખત આપણે જવાનો પ્રયત્ન કરીશું, જે આખી ઘટના સામે આવી હતી ત્યારબાદ અધિકારી સાથે પણ આપણે ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો સાહેબ, જે રીતના આખું જે સમસ્યા સામે આવી છે કેટલા સમયની અંદર આખો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થશે?
મેં કીધું ને કે ભાઈ નર્મદાની પાઇપલાઇન છે, નર્મદાના લોકો રિપેર કરવાના છે, એના એન્જિનિયર્સ આવશે અને એ લોકો રિપેર કરશે. ચોક્કસ ખાસ જે સમસ્યા સર્જાણી છે, કેટલું અંદાજિત પાણી વેડફાઈ ગયું હોવાની વાત સામે આવે એ આપણે ન કહી શકીએ. કારણ કે મોડી રાત્રે લાઈન તૂટી હતી, પછી કેટલું પાણી નીકળી ગયું એ આ GWIL વાળા જ કહી શકશે, નર્મદા વાળા જ કહી શકે કે કેટલું પાણી હતું, કેટલું પંપિંગ ચાલુ હતું. આજુબાજુના જે વિસ્તારમાં ખાસ એક ખેતર છે તેમાં પણ પાણી છે તે પ્રસરી ગયા છે અને ખાડો પડ્યો છે, એને લઈને કોઈ મનપા દ્વારા કરવામાં આવશે? નહીં, આખું રિપેરિંગ નર્મદા વાળા કરશે. એ લોકોને કઈ હેલ્પ જોતી હશે તો અમે વી આર રેડી ટુ હેલ્પ. ચોક્કસ, જે રીતના સમગ્ર જે ઘટના સામે આવી છે, અધિકારી છે તેમના દ્વારા જે કહી શકાય વાત સામે આવી છે, અન્ય અધિકારી પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરો. સાહેબ, આખી જે ઘટના સામે આવી છે, કેટલું અંદાજિત પાણીનો વેડફાડ થયો હોવાની વાત સામે આવી રહી છે અને કેટલા સમયની અંદર આ જે પ્રોબ્લેમ છે તે સોલ્યુશન આવશે? એકચ્યુઅલી આ લાઈન જે છે GWIL ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એના હસ્તકની છે. નર્મદાનું પાણી જે કોઠારિયા સાઈડના વિસ્તારો છે એની માટે આપવામાં આવે છે. એનાથી જે રાજકોટ અને જે નિયમિત પાણી પુરવઠો આપવામાં આવે છે એને કોઈ અસર નથી પહોંચવાની. અત્યારે ફક્ત જે છે કોઠારિયા સાઈડના વિસ્તારો છે એને અસર પહોંચશે. એટલે GWIL ઓથોરિટીના જે છે માણસો, એ લોકો એની રિપેરિંગ માટેની પ્રક્રિયા એ લોકો હાથ ધરેલી છે એવું મને જણાવ્યું છે. છેલ્લી જે અમારે વાત થઈ એ પ્રમાણે, એટલે રિપેરિંગ કામકાજ એ લોકો જ હાથ ધરવાના છે. કેટલી અસર થવાની શક્યતાઓ છે? કારણ કે પાણી કાપવા રેગ્યુલર ને અત્યારે કોઈ અસર નહીં પડે, ફક્ત કોઠારિયા વિસ્તાર જે છે એને અસર પડશે. અને એ લોકો એમ જે એશ્યોરન્સ આપ્યું છે પ્રમાણે મોડી રાત સુધીમાં રીએસ્ટાબ્લિશ થઈ જશે એવું એમનું કહેવું છે. જે રીતના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે વહેલી તકે આ પ્રોબ્લેમ છે તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ખાસ કોઠારિયા વિસ્તારને આની અસર હાલ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે ફરી એક વખત જ્યાં લીકેજ થયું છે ત્યાં જવાના પ્રયત્નો કરીશું, કારણ કે જે આખી ઘટના સામે આવી હતી પાણી લીકેજની તેને લઈને જે સમસ્યા સ્થાનિકોને સર્જાય છે, કારણ કે જે વાડી વિસ્તારની અંદર પણ પાણી ઘૂસી જવાને લીધે ખૂબ જ સમસ્યા છે તે વિકટ બની છે. આપણે ફરી એક વખત ત્યાં જવાનો પ્રયત્ન કરીશું જે આખો જે ઘટના સામે આવી. આપ જોઈ શકો છો કેટલો મોટો ખાડો છે તે અત્યારે આ ખેતરની અંદર છે અને આને લીધે ખાસ જે સ્થાનિક ખેડૂતો છે તેમને પણ નુકસાની છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. કાકા, ખેતર ની અંદર કેટલું નુકસાન થયું છે, કેટલા વિસ્તાર ની અંદર પાણી પહોંચ્યું? ખેતર માલિક નક્કી નક્કી કરે ભાઈ, અમને એ આજે અનુભવ નો હોય જો ખેતર ના માલિક છે એને પૂછી લ્યો. એ ખા ચુકે આ વિસ્તાર ના છો? કયા કયા વિસ્તાર ના સાહેબ, મને અનુભવ નથી ખેતી વિશે નો, તમને કેમ કહું માલિક? ચોક્કસ, જે રીતના વાત કરવામાં આવે ફરી એક વખત આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું અને નીચે આપણે જે હકીકતે જે જગ્યાએ લીકેજ થયું છે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આજે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને ખાસ સ્થાનિક જે ખેડૂતો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલી છે તે જોવા મળી રહી છે. જે પાણીની પાઇપલાઇન ની અંદર જે લીકેજ સામે આવ્યું હતું, આપ જે આ વેલ્ડિંગ છે અહીંયા આ વેલ્ડિંગ જે છે તે તૂટ્યું હોવાને લીધે જે સમગ્ર ઘટના છે તે સામે આવી હતી અને આ પાણીના લીકેજની જે ઘટના સામે આવી હતી અને તેને લઈને જે આ જે ખેતર છે તેમાં લગભગ 6-7 ફૂટ જેટલો મોટો ખાડો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. 6-7 ફૂટ જેટલો મોટો ખાડો છે તે પડ્યો હતો અને અન્ય દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ જે અત્યારે આ જે લીકેજનું પાણી લીધે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક કહી શકાય કે જે લોકોને પાણીની સમસ્યા છે, જે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તે જ આ જે દ્રશ્યો છે તેનું દુઃખ કહી શકાય સમજી શકે છે, કારણ કે એક તરફ પાણી બે ફાર્મ પાણી છે તેનો વેડફાડ અત્યારે થઈ રહ્યો છે, છતાં પણ લગભગ 24 કલાક જેવો સમય થયો છે, તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવી. હજુ પણ થોડા સમયની અંદર સોલ્યુશન આવી જશે તેવી વાતો કરી રહ્યા છે, પરંતુ જે રીતના અત્યારે પાણીનો વેડફાડ થઈ રહ્યો છે ખાસ જે રાજકોટ વાસીઓ અને ખાસ કોઠારિયા વિસ્તારના લોકો છે તેની સમસ્યા છે તે વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જી બિલકુલ ગૌતમ, અપડેટ મેળવીશું સમગ્ર ઘટનાને લઈ આપની પાસેથી. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાયું છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું છે, અને નર્મદા GWIL ના જ લોકો એને રિપેર કરશે. તો હજુ જે પાણી લાઇનની અંદર પાણી છે એ બહાર નીકળી રહ્યું છે, જ્યાં સુધી એ પાણી પૂર્ણ લાઇન ખાલી ન થાય ત્યાં સુધી રિપેરિંગ કામ ન થઈ શકે. ગૌરીદળ પાસે નર્મદાની કેનાલમાં ભંગાણ થયું છે, જેના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો પર VTVની ટીમ છે, ગૌતમ ભેડા અમારા સંવાદદાતા, પળેપળના અપડેટ્સ પહોંચાડી રહ્યા છે આપના સુધી. આ મામલો એટલા માટે ગંભીર છે, આમ તો જે રીતના અધિકારી જણાવી રહ્યા છે કે કોઠારિયા વિસ્તારને અસર કરશે આ ભંગાણ, જે રાજકોટ શહેરના લોકો છે
એમને ડિસ્ટર્બ નહીં કરે એમનું કહેવું છે, એટલે કે એમને પાણી કાપ કે એવું કોઈ બાબત સહન નહીં કરવી પડે. પરંતુ કોઠારિયા અને તેની આગળના ગામો જ્યાં આ કેનાલ જ્યાં નર્મદાનું પાણી પહોંચી રહ્યું છે તેમને પાણી કાપ સહન કરવો પડશે, ત્યાં તકલીફ ઉભી થશે. હવે જોવાનું એ રહે છે કે જો ત્યાં તકલીફ ઉભી થઈ રહી છે તો આરએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટનું તેવા ત્યાંની જનતા માટે, કોઠારિયા વિસ્તારના લોકો માટે કોઈ વ્યવસ્થા કરે છે કે કેમ? કારણ કે 24 કલાકથી વધુ સમય લાગી શકે છે. હજી જેમ આપને ઘટનાસ્થળ ગૌતમ ભેડા અમારા સંવાદદાતા દેખાડી રહ્યા હતા, ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ વધુ પ્રમાણમાં પાણી ફેલાઈ ચૂક્યું છે. એ વેલ્ડિંગ તૂટ્યું છે એટલે જ્યાં સુધી પાણી ત્યાંથી તેનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેનું વેલ્ડિંગ કઈ રીતના નર્મદાના અધિકારીઓ કરશે તે પણ એક સવાલ છે, તે પણ જોવાનું રહેશે. પરંતુ તેમણે આશ્વાસન આરએમસીના અધિકારીઓને આપ્યું છે, નર્મદાના અધિકારીઓએ આરએમસીના અધિકારીઓને આશ્વાસન આપ્યું છે કે મોડી રાત સુધીમાં તે કાર્ય પૂર્ણ કરી શકે છે. 11 વાગ્યાનો સમય છે, વહેલી સવારે 4 વાગ્યા ભંગાણ થયું અને 4 વાગ્યાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હવે એક તો પાણી છે, પાણી માટે સૌરાષ્ટ્રમાં રાજકોટના લોકો વલખા મારી રહ્યા છે. બીજી તરફ જ્યાં આ પાણીનો વેડફાટ થયો છે, વ્યય થયો છે, એ ખેડૂતને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. ત્યારે આ સમસ્યામાંથી કઈ રીતે હવે કોર્પોરેશન અને નર્મદાના જીડબલ્યુઆઈએલના અધિકારીઓ ઉગરે છે, બહાર નીકળે છે, તે જોવાનું રહેશે. પરંતુ ત્યાં સુધી કોઠારિયા વિસ્તાર, રાજકોટના કોઠારિયા વિસ્તાર અને તેની આગળના ગામો જેને નર્મદા લાઇનથી પાણી આવી રહ્યું છે તેમને પાણી કાપ સહન કરવો પડશે, વાત સ્વાભાવિક છે. અધિકારીઓનું માનવું છે કે આ સ્થિતિ, આ નોબત ઊભી થઈ છે, કોઠારિયા વિસ્તારના જે જનતા છે તેમને પાણી કાપ સહન કરવો પડશે અથવા તો તેમને પાણી નહીં મળે, કારણ કે ભંગાણ સર્જાયું છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. જાણે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાડો પડી ચૂક્યો છે મોટો, જેના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે.